ભર ઉનાળામાં સમગ્ર ગુજરાતમાં જ્યારે પાણીની તંગીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં ઉબેણ નદી પ્રદૂષિત થતાં 25 જેટલા ગામોના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. બીજી તરફ નદી પ્રદૂષિત થતાં ખેતીના પાકને પણ ઘણું નુકસાન થયું છે. દૂષિત પાણી જેતપુર સાડીના ડાઈંગ ઉદ્યોગોમાંથી છોડવામાં આવે છે. ખેતીના પાકને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ખેતીની જમીન બંજર બની ગઈ છે. પ્રદૂષિત પાણીના કારણે ગામમાં રોગચાળો પણ વકરી ગયો છે. આ સાથે આ દૂષિત પાણી જેતપુર સાડીના ડાઈંગ ઉદ્યોગોમાંથી છોડવામાં આવે છે. ગુજરાતમાં જ્યારે પાણીની તંગી છે ત્યારે જૂનાગઢમાં પણ આ સ્થિતિ પેદા થઈ છે. જૂનાગઢમાં ઉબેણ નદી પ્રદૂષિત થતાં 25 જેટલા ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. બીજી તરફ નદી પ્રદૂષિત થતાં ખેતીના પાકને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. પાણી માટે તો વલખા મારવા પડી જ રહ્યા છે, પરંતુ અહીંયા જે પાણી રહ્યું છે, પાણી મળી રહ્યું છે, એ પણ પ્રદૂષિત મળી રહ્યું છે. દૂષિત પાણી જેતપુર સાડીના ડાઈંગ ઉદ્યોગોમાંથી છોડવામાં આવે છે. જે રીતે ઉદ્યોગોના કારણે જ નદી અને હવામાન ખરાબ થતું હોય છે અને તેનો જ નમૂનો અહીંયા જોવા મળ્યો છે. આ દૂષિત પાણીના કારણે ખેતીના પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને તેના કારણે જ ખેતીની જમીન બંજર બની ગઈ છે, એટલે કે ફરી એક વખત જગતનો તાત મુસીબતમાં મુકાયો છે. પ્રદૂષિત પાણીના કારણે ગામમાં રોગચાળો પણ વકરી ગયો છે. આ દૂષિત પાણી જેતપુર સાડીના ડાઈંગ ઉદ્યોગોમાંથી છોડવામાં આવે છે અને નદીને પ્રદૂષિત કરવામાં આવે છે.